જૂનાગઢ તાલુકા કોંગ્રેસ દ્વારા વડાલ ખાતે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. હીરાભાઈ જોટવા, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, આજરોજ 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને 138 વર્ષ પૂરા થયા. જ્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારની આ કોંગ્રેસ લોકો માટે કામ કરે, એમણે 138 વર્ષ પૂરા કર્યા ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું અને તમામ લોકોને અભિનંદન પાઠવું છું. લોકો માટે કામ કરતી કોંગ્રેસ અને આજના સમયની સરકાર મોંઘવારીથી લોકો ત્રસ્ત છે. જ્યારે કરન્સીમાં પણ રૂપિયા સામે ડોલર છે એ વધારે મજબૂત થાય ત્યારે ખૂબ ભારતના એક નાગરિક તરીકે દુઃખ થાય છે. સાથે ખેડૂતોની ડુંગળીની નિકાસબંધી કરે, જે ડુંગળી પેદા કરનાર છે એને યોગ્ય ભાવ નથી મળતો, એના ખાનાર છે એને બહુ વધારે ભાવ ચૂકવવો પડે, સંગ્રહખોરીવાળા વચેટિયા લોકોને વધારે મજબૂત કરે આ સરકાર, એવો મારો આક્ષેપ છે. કોટન પણ જ્યારે 1400 રૂપિયા ભાવ હતો યુપીએ સરકાર વખતે, એ ત્યાંનો ત્યાં પડ્યો. એમાં વપરાતા દવા, ખાતર, સિંચાઈ એમના ભાવ 3 ગણા થયા ત્યારે ખેડૂતને ખૂબ નુકસાની વેઠવી પડે. ખેડૂત ખૂબ દુઃખી છે. મજૂર, શ્રમજીવી, નાના ઉદ્યોગકારો, નાના વેપારીઓ જ્યારે દુઃખી છે ત્યારે માત્ર ને માત્ર મુઠ્ઠીભર અમીરો માટે આ સરકાર કામ કરતી હોય એવું આખા દેશમાં લાગે. ફરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવી હોય અને અદાણી જેવી કંપનીઓના પોર્ટ ઉપર દર 15 દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય, એ મારા અને તમારા બાળકો માટે જ એ ડ્રગ્સ આવી રહ્યું છે. પકડાય એટલું ડ્રગ્સ તો નથી પકડાતું એવું ડ્રગ્સ વિદ્યાર્થીઓ, દીકરીઓ, દીકરાઓ કેટલા પ્રમાણમાં હવે એમના વ્યસની થયા એ કોલેજોનો આ વાતાવરણ હું જોઉં તો ખ્યાલ આવે. સરકારને એમની કાંઈ જ પડી નથી ત્યારે પ્રતિબંધિતને બદલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી આપીને, ગાંધીના વિચારોનું ખૂન કરીને ગુજરાતને દારૂડિયા બનાવવા તરફ જઈ રહ્યું છે ત્યારે એમનો લૂલો બચાવ એવો છે કે દારૂ તો પીવાય પણ હું તો એમ કહું કે હજુ વધીને 10% સુધી લોકો દારૂ પીવે તો આ હાલત ગુજરાતની થઈ જાય, તો આ 90% જો દારૂડિયા બનાવી દેશે ગુજરાતને ત્યારે આપણે ગુજરાતને વિશ્વમાં ગૌરવ લઈએ કે બેન દીકરીઓ અમારી રાત્રે પણ ફરી શકે. અરે રાત્રે તો રાત્રે, ધોરા દિવસે પણ નહીં જઈ શકાય એવી હાલત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા જઈ રહી છે. એમણે ગિફ્ટ સિટીમાં છૂટી આપી છે, પછી યુનિટીમાં આપી છે અને એમ કરતે કરતે સુરતના હીરા ઉદ્યોગમાં આપી અને ગુજરાતને દારૂનો હબ બનાવી દેવું. વર્ષોથી ભારતમાં નંબર 1 ગુજરાત એટલે હતું કે ત્યાં દારૂબંધી છે. ગુજરાત એટલે આગળ હતું કે ગુજરાતીઓ વેપારી છે, ગુજરાત જ્યાં પણ જાય ત્યાં એમને આવકાર મળતો. એમને બદલે ગુજરાતને આજે બીજું બિહાર કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રજાએ પણ આગળ આવીને આમના સામે આંદોલન ફૂંકવાનો સમય પાકી રહ્યો છે અને આ સરકારને રૂક જાવ કહેવાનો સમય પાકી રહ્યો છે. ત્યારે એક ગાંધીવાદી કોંગ્રેસી તરીકે આ પ્રજાને પણ વિનંતી કરું કે તમે આગળ આવો અને આ સરકારને રોકવાનો પ્રયાસ કરો, નહીં તો ગુજરાતને દારૂડિયું બનાવી દેશે. એ પણ આજે અમારી વ્યથા છે. ત્યારે 138 વર્ષ કોંગ્રેસે પૂરા કર્યા અને આવતા સમયે અમે ફરી એટલી ઉર્જા સાથે લોકોનું કામ કરી શકીએ એવી ભગવાન સોમનાથ અમને આશીર્વાદ આપે એટલું જ વિનવું છું. જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન,
આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.